जय श्री कृष्ण फ्रेंड्स, आज आप लोट बांध्या वगर के लोट वण्या वगर कोई पन झंझट वगर एकदम सरस तमे आ जोई सको छो एवी सॉफ्ट रोटली बनावशु। आ रोटली तमे जमवामा शाकदाळ साथे खाई सको, फ्रेंकी बनावी सको अने आना तमे पॉकेट पन बनावी सको। ने तमे आनो लुक जुओ फ्रेंड्स, एकदम जाने तमे लोट बांधी ने बनावी होय ए टाइप नो आनो लुक छे ने सुपर सॉफ्ट बनशे। ने तमे हवे आ जुओ के केटली सरस रीते रोल थाय छे, एटले तमे आमांथी फ्रेंकी पन सरस रीते बनावी सकशो। तमे आ बनावीने स्टोर पन करी सको छो। ने आपणे बनावाना छीए फक्त एक वस्तु, खाली घऊंना लोटमांथी, बीजो कोई लोट आमां उमेरवाना नथी। बनावानुं शरू करीए, आपणने जोईशे एक कप घऊंनो लोट। फ्रेंड्स, आ हुं खाली घऊंना लोटमांथी करी रही छुं, पण जो तमने अर्धो कप घऊंनो लोट अने अर्धो कप मैंदो नाखवो होय तो नाखी सको छो। આમાં એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે જરી પણ લોટમાં ગઠ્ઠા રહેવા ન જોઈએ, એટલે ગઠ્ઠા હોય તો આ રીતે દબાવીને કાઢી કાઢવાના। હવે લઈશું થોડું મીઠું, મીઠું નાખીને એકવાર લોટમાં બરાબર હલાવી કાઢીએ। ને હવે આપણે થોડું થોડું પાણી લઈને આનું આપણે પહેલા ખીરું બનાવશું। હમણાં હું અહીંયા લઈ રહી છું ખાલી એક કપ પાણી। સો ફ્રેન્ડ્સ, પહેલા એક જ કપ પાણી લેજો, પછી આપણે જોઈશે એ પ્રમાણે આપણે એડ કરવાનું। હમણાં એક કપ પાણી લઈને આપણે બરાબર લોટમાં મિક્સ કરવાનું છે, અને જરી પણ ગઠ્ઠા ન રહે એ રીતે આપણે બધા ગઠ્ઠા કાઢવાના છે। અને ફ્રેન્ડ્સ, જો તમને ચમચાથી ન ફાવતું હોય ગઠ્ઠા કાઢતા, તો તમે હાથેથી પણ ગઠ્ઠા કાઢો તો જરી પણ ગઠ્ઠા નહીં રહે, હાથેથી વધારે ઇઝી પડે છે। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે। સો અહીંયા આપણે પહેલા એક કપ પાણી નાખીને ગઠ્ઠા કાઢી કાઢ્યા છે। હવે આપણે એડ કરશું 2 ટીસ્પૂન તેલ અને બીજો અડધો કપ અહીંયા મેં પાણી લીધું છે। સો ટોટલ મેં લીધું છે 1 કપ અને અડધો કપ પાણી। ફ્રેન્ડ્સ, પાણી થોડું ઓછું, 2 ટેબલ સ્પૂન ઓછું કે 2 ટેબલ સ્પૂન વધારે થઈ શકે છે, એ ડિપેન્ડ કરે છે તમારા ઘઉંના લોટની ક્વોલિટી પર। સો હવે બરાબર પાછું આને આપણે વિસ્ક કરીશું અને જોવાનું છે કે જરી પણ ગઠ્ઠા ન રહે અને તેલ બરાબર અંદર મળી જાય એ પ્રમાણે આપણે કરવાનું છે। સો અહીંયા એકદમ સ્મૂથ ખીરું તૈયાર છે, અને મેં કીધું એ પ્રમાણે તમને 2 ટેબલ સ્પૂન ઓછું કે 2 ટેબલ સ્પૂન વધારે પાણી જોઈ શકે છે। સો અહીંયા આપણું લમ્પ ફ્રી બેટર તૈયાર છે, ને તમે એની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, આપણને આ પ્રમાણેની રની કન્સિસ્ટન્સી જોઈએ છે। આ નથી બહુ પતલી કે નથી બહુ થીક, એ ટાઈપની કન્સિસ્ટન્સી છે। સો અહીંયા આપણું સ્મૂધ લમ્પ ફ્રી ખીરું તૈયાર છે। હવે આપણે લઈશું એક નોન સ્ટીક પેન। પેનને પહેલા ગરમ કરવાની છે, અને જેવી પેન ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ કરવાની છે ધીમી, એટલે ધીમી કરી કાઢશું ફ્લેમને। હવે આપણે એક નેપકિન ભીનો કરીને પેનને લૂછી લેવાની છે, એટલે પેન થોડી ઠંડી પડી જાય। હવે લઈશું આપણે ખીરું, એ ખીરું લેતા પહેલા પાછું એકવાર હલાવી લેવાનું છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો નીચે ઘટ્ટ થોડું રહી જાય અને ઉપર પાણી જેવું આવે। એટલે ખીરું હલાવીને લઈશું, અને તમને જેટલો નાનો કે મોટો રોટી કે ટોટિયા કરવું હોય એ પ્રમાણે ખીરું લેજો, અને લઈને આપણે બહુ જ હળવે હાથે આ રીતે ઇવનલી સ્પ્રેડ કરવાનું છે। અને ફ્રેન્ડ્સ, બહુ પતલું પણ નહીં કરતા ને બહુ જાડું પણ નહીં કરતા। હવે જ્યાં સુધી ઉપરનું લેયર ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું, અને હવે તમે જોઈ શકો છો કે ઉપર ડ્રાય થઈ ગયું છે, તો બહુ જ ઇઝીલી પેનથી હવે અહીંયા સેપરેટ થાય છે। સો હવે આપણે આને સાઈડ ચેન્જ કરવાની છે, અને જોઈ શકો છો કે બહુ જ ઇઝીલી બહાર નીકળી આવે છે। હવે જ્યાં સુધી નીચેની સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના ડોટ્સ ના આવે ત્યાં સુધી આપણે એને થોડું કૂક કરશું, ને થોડી ફ્યુ સેકન્ડ્સ થઈ જાય એટલે પાછી આપણે સાઈડ ચેન્જ કરશું। ને હવે તમે અહીંયા જોઈ શકો છો થોડા લાઇટ બ્રાઉન કલરના ડોટ્સ અહીંયા આવી ગયા છે। હવે આ એકવાર બેઉ સાઈડને કૂક કરી લીધા પછી હવે આપણે ગેસની ફ્લેમ કરશું મીડિયમ ટુ હાઈ। હવે પાછી સાઈડ ચેન્જ કરીને આપણે જે કોર્નર છે એજીસ પર આ રીતે થોડું થોડું જેન્ટલી આપણે આ રીતે પ્રેસ કરતા જવાનું, પણ એજીસ પર જ પ્રેસ કરજો,
જેન્ટલી પ્રેસ કરવાનું છે અને પ્રેસ કરતા કરતા જવાનું અને આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જવાની. તમે હવે જુઓ કે આનો લુક કેવો સરસ રોટલી જેવો થતો જાય છે. સો આ રીતે આપણે એને દબાવવાનું છે, હળવે હાથે દબાવવાનું છે. અને તમને આ રીતે કોઈ નેપકિન કે કટકાથી ન દબાવવું હોય તો તમે સ્પેચ્યુલાથી પણ હળવે હાથે દબાવી શકો છો. હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે આ કેટલું ફાઇન ફૂલવા માંડ્યું છે. સો ટોટિયાની કોર્નર આ એજીસ પર આ રીતે તમે ધીરે ધીરે હળવે હાથે દબાવશો તો બહુ ફાઇન રીતે ફૂલશે. તમે આ જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલી ગઈ છે. સો અહીંયા આપણી રોટી ટોટિયા તૈયાર છે. સો સેમ વે બીજી બધી બનાવી દેવાની અને બનાવીને આને નેપકિનમાં ફોલ્ડ કરીને મૂકવાની. ફ્રેન્ડ્સ તમે બધી આ રીતે બનાવીને નેપકિનમાં ફોલ્ડ કરજો, એકના ઉપર એક જ રાખવાની અને પાછું તરત કવર કરી કાઢવાનું. તો બહુ જ સરસ ફાઇન એકદમ સોફ્ટ રહેશે ફ્રેન્ડ્સ. તમારે લોટ પણ ન બાંધવો પડે, વણવાની પણ ઝંઝટ નહીં. ક્વિક અને ઇઝી રેસીપીથી આ રોટી ટોટિયા બને છે અને તમે જુઓ કે રોલ પણ કેટલા સરસ સોફ્ટ થાય છે. આ તમે ફ્રેન્કી માટે પણ વાપરી શકો છો. ને હવે તમે રોટલીનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ છે. તમે આ જુઓ, એકદમ સોફ્ટ બનશે. ને તમને દાળ કે શાક સાથે ખાવી હોય તો એકવાર નોનસ્ટિક પેન પર બેવ સાઈડ થઈ જાય પછી તમારે બેવ સાઈડ અડધી અડધી ચમચી ઘી કે તેલ લગાવીને પાછી એકવાર શેકી કાઢવાની તો તમે રોટલી કે શાક સાથે ખાઈ શકો છો. અને આ રીતે પોકેટ પણ બનાવી શકો છો. અંદર સ્ટફિંગ કરીને તમારે એને પાછું નોનસ્ટિક પર ઘી તેલમાં શેકી લેવાનું. સો પોકેટ પણ બની શકે. સો રોટલી બનાવવાની ક્વિક અને ઇઝી રેસીપી છે. હવે આપણે એક તોડીને જોઈએ ફ્રેન્ડ્સ. તો તોડીને જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. અહીંયા જુઓ તમે કે કેટલી સરસ સોફ્ટ બનશે. ને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો અને બનાવતા જરી પણ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. તો આ ઝટપટથી બનતી લોટ બાંધ્યા અને વણ્યા વગરની રોટલી તમે પણ બનાવો. અને જો રેસીપી ગમતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.